ઓમ નમો નારાયણ, હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું મહેસાણાના સ્પેશિયલ તુવેરના ટોઠા. તુવેરના ટોઠા બનાવવા માટે આપણે સૂકી તુવેર જોઈએ, જે આ રીતની હોય છે, અને આપણે 7 થી 8 કલાક માટે પલાળવી પડે, કેમ કે આ બહુ કઠણ હોય છે. તો આ આપણે 1 કપ તુવેરને આ રીતે પલાળી દીધી હતી સાંજે, તો 7 થી 8 કલાકમાં સરસ પલળી જાય એમ. એટલે 1 કપ આપણે તુવેર પલાળેલી લીધી છે, પલાળેલી એમ. અને 2 આપણે લીલી ડુંગળી લીધી છે, અને લસણ લીધું છે. આમાં મેઇન લીલું લસણ જોઈએ, કેમ કે અત્યારે એટલે લગભગ આ શિયાળામાં જ બનતું હોય છે. શિયાળામાં લીલું લસણ વધારે આવે છે, એટલે આપણે આટલું લીલું લસણ લીધું છે. અને સેવ જોશે આપણે, અને ઉપરથી સેવ નાખીને સર્વ કરવામાં આવે છે, સેવને ડુંગળી. તો આ ડુંગળી આપણે 3 લીધી છે, એમાં થોડીક આપણે સર્વ કરવામાં રાખીશું, થોડીક અંદર નાખીશું. 2 ટમેટા આપણે આ રીતે સુધારી લીધા છે, થોડાક આપણે લીલા ધાણા લીધા છે. અને આને બ્રેડ સાથે સર્વ કરવામાં આવે છે, તો આપણે બ્રેડ લીધી છે. અને આદુ લીધું છે આપણે 1 મોટો ટુકડો, એને આપણે છાલ કાઢીને આ રીતે છીણી લીધું છે. 1 તીખું મરચું લીધું છે લીલું, આપણે 2 ચમચી આપણે લાલ મરચું લીધું છે, 1 ચમચી ધાણા જીરું લીધું છે, ને 1/2 ચમચી આપણે હળદર લીધી છે. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. અને 1 ચમચી આપણે ગરમ મસાલો લીધો છે, થોડીક આપણે હિંગ લીધી છે, અને 1/2 ચમચી આપણે જીરું લીધું છે વઘાર માટે. અને તેલ જોશે આપણે, આમાં તલના તેલમાં આપણે બનાવશું, કેમ કે આમાં તલનું તેલ વપરાતું હોય છે. તલનું તેલ હેલ્થ માટે બહુ સારું હોય, એટલે શિયાળામાં તલનું તેલ ખાઈએ તો બહુ સારું એમ. તો આપણે તલનું તેલ લીધું છે. અને પાણી જોશે આપણે, તો પહેલાં આપણે તુવેરને બાફવા મૂકી દઈશું. તો આપણે આ કૂકર લીધું છે, એમાં આપણે બધી તુવેર એમાં નાખી દેવું એમ. બધી તુવેર આપણે આમાં નાખી દેવું. તુવેર આપણે બધી કુકરમાં નાખી દીધી છે, હવે આપણે એમાં પાણી નાખશું. તો આ રીતે આપણે તુવેરની ઉપર થોડુંક પાણી હોય એ રીતનું પાણી આપણે નાખવાનું છે એમ. અને એમાં આપણે મીઠું નાખશું સ્વાદ પ્રમાણે, 1/2 ચમચી જેટલું આપણે મીઠું નાખશું. અને કૂકર આપણે બંધ કરી દઈશું. હવે આને આપણે ગેસ ઉપર રાખી દઈશું, ગેસ ચાલુ કરી દઈશું. થોડીક વાર આપણે ફૂલ ગેસ રાખશું, પછી આમાં હવા ભરાય એટલે આપણે ધીમો કરી દઈશું. પછી 3-5 મિનિટ ધીમા ગેસે રાખી, અને પછી 3 થી 4 વિસલ થવા દેવું આપણે એમ. આ આપણે કુકરમાં 3 વિસલ થઈ ગઈ છે, તો આપણે ખોલીને જોઈ લેવું એમ. તુવેર આપણી બફાઈ ગઈ છે, પલળેલી હોય એટલે તરત બફાઈ જાય છે આ રીતે એકદમ સરસ. તો હવે આપણે આનો વઘાર કરી લેવું. આ પાણી આપણે કાઢી નાખશું, પણ એ રાખશું પાણી, આપણે જરૂર પડશે તો આ પાણી નાખશું, કેમ કે આપણે આ ધોયેલી હતી એમ. એટલે તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે, અને આમાં આપણે તેલ નાખશું, તલનું તેલ. આ રીતે આપણે 2 ચમચા જેટલું તેલ નાખશું. આને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલા આપણે એમાં જીરું નાખશું. જીરું થોડું લાલ થવા દેવું. હવે આપણે એમાં હિંગ નાખશું, ને લીલા મરચા નાખશું, ને આપણે એમાં આદુ નાખી દઈશું. આદુ આપણે થોડીક જ વાર તેલમાં રાખવાનું એમ, આ રીતે. હવે આપણે એમાં લીલું લસણ નાખી દઈશું.
લીલું લસણ આપણે તેલમાં થોડીક વાર ચડવા દેવું. આ રીતે હવે આપણે એમાં ડુંગળી નાખી દેવી, થોડીક આપણે સર્વ કરવા માટે રાખશું. હવે આપણે લીલી ડુંગળી નાખી દઈએ. થોડીક વાર આને આપણે તેલમાં પાકવા દઈએ, બે મિનિટ જેવું. વચ્ચે વચ્ચે આપણે હલાવતા રહેવાનું. આપણે આમાં મીઠું નાખી દેવું ને હળદર નાખી દેવું, એ ધાણા જીરું, એ લાલ મરચું અને ગરમ મસાલો. બધા મસાલા આપણે મિક્સ કરી લેવું. હવે આપણે આમાં ટમેટા નાખી દેવું. બધું બરાબર મિક્સ કરી લેવાનું. આ રીતે થોડાક આપણે લીલા ધાણા નાખીશું. હવે આપણે આમાં બાફેલી તુવેર નાખી દેવું. આપણે મિક્સ કરી લઈશું. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. આ જે તુવેરનું બાફેલું પાણી છે એ જ આપણે નાખશું. આ રીતે આપણે તુવેરની ઉપર થોડુંક હોય એ રીતનું આપણે પાણી નાખવાનું છે. આ રીતનું મીઠું આપણે ટેસ્ટ કરી લેવાનું, જરૂર પડે તો આપણે નાખવાનું એમ. હવે આને આપણે ઉકળવા દઈશું ઢાંકીને. આપણે આ ઉકળી ગયું છે, આ રીતે એકદમ સરસ ઉકળી જવું જોઈએ એમ. આ રીતનું જોઈ આને આપણે નીચે ઉતારી લેવું અને આપણે બ્રેડ શેકવા માટે તવી રાખી દેવું. આમાં આપણે બ્રેડ શેકી લેવું ને ઉપરથી થોડાક લીલા ધાણા નાખશું. બ્રેડને આપણે ઘીમાં શેકશું તો થોડુંક આપણે ઘી લગાવશું. આ રીતે ઘીમાં આપણે બ્રેડ રાખી દેવું. શેકેલી થોડી ખારી લાગે એમ બ્રેડ ખાવામાં.
આ રીતે આપણે બ્રેડને શેકી લઈશું. બધી બ્રેડ આપણે આ રીતે શેકી લઈશું. આપણે બ્રેડ શેકી લીધી છે, હવે આપણે સર્વ કરી લઈશું. તો પહેલાં એક વાટકામાં આપણે આ તુવેરના ટોઠા જે બનાવ્યા એ નાખી દઉં. ઉપરથી આપણે થોડીક સેવ નાખીશું. થોડીક આપણે ડુંગળી નાખીશું. થોડાક લીલા ધાણા નાખીશું. અને આપણે આ બ્રેડ રાખીશું. થોડીક આપણે ડુંગળી સાઈડમાં રાખી દઈએ. થોડાક લીલા ધાણા નાખી. તૈયાર છે આપણા મહેસાણાના સ્પેશિયલ તુવેરના ટોઠા. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા મહેસાણાના સ્પેશિયલ તુવેરના ટોઠા.